वलसाड गरबा आयोजकों निर्णय सरकार छूटछाट साथ मंजूरी आपे तो पण आयोजन न करवानी जाहेरात करी वलसाड मुख्य त्रण गरबा आयोजकों द्वारा गोकुल ग्रुप चैरिटेबल ट्रस्ट राइजिंग चैरिटेबल ट्रस्ट अने अनाविल परिवार गरबा आयोजकों लीधो निर्णय। हालना विश्वव्यापी कोरोना महामारी दिवसों तथा हाल में अपना देश तथा राज्य में वधता जता कोरोना दर्दियों ने ध्यान में राखी तथा वलसाड गरबा प्रेमियों स्वास्थ्य ने ध्यान राखी वलसाड तमाम मोटा गरबा आयोजकों सर्वानुमते आगामी नवरात्रि दिवसों में गरबा आयोजन नहीं करने निर्णय करो। जनहित में सर्वानुमते लेवामां आवेल अमारो आ निर्णय वलसाड गरबा क्लासीस आयोजकों तथा गरबा प्रेमी आवकार से अपेक्षा है। जो कोई संजोगों में आगामी दिवसों में गुजरात सरकार द्वारा नवरात्रि आयोजन मंजूरी आपवानो निर्णय लेवामां आवशे तो पण वलसाड में नवरात्रि गरबा आयोजन न करवाना हेतु थी गोकुल चेरिटेबल ट्रस्ट वलसाड राइजिंग चेरिटेबल ट्रस्ट वलसाड अनाविल परिवार वलसाड ए चालू वर्षे नवरात्रि न करवानो निर्णय लीधो छे। આ વર્ષે 2020માં તમે જાણો છો કે કોરોનાની મહામારીએ પૂરી દુનિયાને હલાવી મૂક્યું છે અને કેસીસો રોજ બરોજ બમણા થતા જાય છે અને તકલીફો વધતી જાય છે। એ ધ્યાનમાં લઈને અમારું નવરાત્રી મંડળ જે પણ ખરા રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટ ગોકુલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અને દેસાઈ પરિવાર એમણે મળીને અમે નક્કી કરેલ છે કે આ વર્ષે જનહિતને લઈને કોરોનાની મહામારીને લઈને નવરાત્રિનું આયોજન મુલતવી રાખીએ છીએ। કારણ કે આ એક પૂરા દેશના માટેની મહામારી છે એને ધ્યાનમાં લઈને કોઈ તકલીફ આગળ ન વધે અને આવતા વર્ષે આપણે કરી કન્ડિશન જે પ્રમાણેની હશે એ પ્રમાણે આપણે આયોજન માટે પ્લાનિંગ કરીશું। આ વર્ષે તો મુલતવી જ રહેશે અને જો સરકાર તરફથી આયોજન કરવાની છૂટ આપવામાં આવે તો તમારા તરફથી કઈ રીતનું આયોજન છે? ના, સરકાર તરફથી જો છૂટ આપવામાં આવશે તો પણ અમારા ત્રણ જે આ પરિવારો છે એમણે નક્કી કર્યું છે કે આ વર્ષે આપણે ઓલરેડી જેટલા પણ આપણે વલસાડની જનતા છે એ લોકોને બહુ તકલીફ થઈ રહી છે તો એ આગળ નહીં વધે એ માટે અમે નિર્ણય કર્યો છે કે સરકારના આયોજન માટેના પરવાનગી મળશે તો પણ અમે નહીં કરીશું। કોરોના મહામારી વચ્ચે ગરબા આયોજન કરવું કેટલું અઘરું થઈ શકે છે? ઘણું અઘરું છે કારણ કે નવરાત્રિ પર્વમાં તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું બહુ મુશ્કેલ છે, એ પોસિબલ નથી અને ક્રાઉડ પણ એટલું જ લેવલનું નવરાત્રિ પર્વ માટે થાય છે। હવે તેને મેન્ટેન કરવા માટેનું અશક્ય વસ્તુ છે કે જેને આપણે મેનેજ કરી શકીએ। આ વર્ષે કોરોનાની મહામારીએ વિશ્વભરમાં આપણા સમગ્ર ભારતમાં ગુજરાતમાં અને વલસાડમાં દિવસે ને દિવસે કોરોના વકરી રહ્યો છે। નવરાત્રિનું આયોજન જો કરવામાં આવે તો એની અંદર એટલી જનમેદની ભેગી થતી હોય છે કે જ્યાં ડિસ્ટન્સ રાખવામાં ઘણી તકલીફ પડી શકે છે। એટલે આ વર્ષે અમે મોગાભાઈ હોલના રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટ, આપણા ગોકુલ ગ્રુપ જે આવાબાઈ હોલમાં ગરબા કરે છે અને સાથે અનાવિલ પરિવાર, આ અમે સર્વે આયોજકોએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે જનહિતને ધ્યાનમાં રાખીને લોકોની જિંદગી સાથે ચેડા ન થાય, આ કોરોના વકરે નહીં એટલા માટે આ વર્ષે અમે નવરાત્રિનું આયોજન કરવાનું મુલતવી રાખેલ છે। આવતા વર્ષે જો સંજોગો સુધરતા હશે, કોરોનાના કેસીસ ઓછા હશે, દર વર્ષે જેમ વર્ષો પહેલાં નવરાત્રિ રમતા હતા એ પ્રમાણે ગરબા રમવાની તમામ છૂટ હશે તો ચોક્કસપણે આપણે બમણા જોશ સાથે આવતા વર્ષે ગરબા ચોક્કસ રમીશું। આ વર્ષે નવરાત્રિમાં માત્ર આપણે માતાજીની આરાધના ઘરમાં બેસીને કરીશું। જો સરકાર તરફથી છૂટ આપવામાં આવે તો અરે કઈ રીતનું આયોજન કરવા વિચારો ખરા? સરકાર તરફથી છૂટ આપવામાં આવે તો પણ આ વર્ષે હવે આયોજન કરવું શક્ય એટલા માટે નથી કારણ કે સમયગાળો પણ ખૂબ ઓછો રહી ગયો છે। બીજું, કોરોનાની મહામારીને લીધે અને લોકડાઉનના લીધે આર્થિક તંગી પણ એટલી બધી
સમગ્ર સમાજમાં વર્તી રહી છે, તમામ બિઝનેસમાં, તમામ ધંધામાં, એટલે સ્પોન્સરશિપ મેળવવામાં અને આયોજન કરવામાં. અને સાથે સાથે બીજું કે સરકાર તો ચોક્કસ તકેદારી રાખી જ છે, પણ લોકોની કદાચ જનહિતની માંગણી હોય ગરબા કરવાની લાગણી, બરાબર છે, ગરબા કદાચ અમારી પણ ઈચ્છા ખરી કે કરીએ, પણ આ વર્ષે આ મહામારી એટલી તકલીફવાળી છે અને નવરાત્રિ એક એવો પર્વ છે કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો એકસાથે ભેગા થતા હોય છે, એટલે ત્યાં આટલા ક્રાઉડનું સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાય તો આ બીમારી વધુ વકરી શકવાની શક્યતા છે. એટલે જનહિતને ધ્યાનમાં રાખીને, લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને, લોકોની જિંદગીને ધ્યાનમાં રાખીને અમે આ વર્ષે આ ગરબા ન યોજવાનું તમામ ત્રણે ત્રણ મંડળોએ નક્કી કરેલું.